हेलो फ्रेंड्स, धोरण 9 गणित में प्रकरण 7 માં જે વાત કરતા છે મિત્રો, જેમાં આપણે સ્વાધ્યાય 7.3 માં પ્રશ્ન નંબર 1 માટે વાત કરવાની છે। ઓકે, એમાં આપણે આપેલું છે કે ત્રિકોણ એબીસી મૂળ જે ત્રિકોણ છે અને બીબીસી एकज पाया बीसी ऊपर आवेला सममित द्विबाजु त्रिकोण छे, એટલે एबीसी અને डीबीसी એ એકજ પાયો बीसी ઉપર સમમિત દ્વિબાજુ એટલે કે એમાં બે બાજુ સમાન છે એવા બે ત્રિકોણ આવેલા આપેલા છે અને એ અને ડી જે છે એ બીસી ની એકજ બાજુએ આવેલા છે એટલે કે એ ઉપરની તરફ ડી નીચેની તરફ એવી રચના नथी अने साथे कीधु छे के अहीं आगळ जे रचना छे एटले के त्रिकोण एबीसी अने डीबीसी मां तो जेमा एडी ने आगळनी तरफ लंबावता एबीसी ने पी मां छेदे छे। ओके, एटले आपणे जे रकम आपी छे तेने अनुलक्षीने आपणे आकृति माटे वात करीए, त्रिकोण एबीसी अने डीबीसी એ એક જ પાયા બીસી ઉપર આવેલા સમમિત દ્વિબાજુ એટલે આપણે એબી અને એસી બાજુને સમાન બતાવી છે અને ડીબીસી એ પણ બીસી પાયા ઉપર જ આવેલો છે તેમાં બે બાજુ સમાન બીડી અને સીડી બાજુ સમાન છે તે એક જ પાયા ઉપર આવેલા છે અને અહીંયા આગળ આપણે વાત કરી તે મુજબ એ અને ડી બીસી ની એક જ બાજુએ આવેલા છે સાથે સાથે એડી ને આપણે આગળની તરફ લંબાવીએ તો એ બીસી ને પી માં છેદે છે તો આપણે આટલી વસ્તુ સાબિત કરવાની છે કે એબીડી અને એસીડી એકરૂપ ત્રિકોણ છે। એબીડી એટલે આ ત્રિકોણ અને એસીડી એટલે આ ત્રિકોણ એકરૂપ છે। એ જ રીતે એબીપી આ ત્રિકોણ અને એસીપી આ ત્રિકોણ બંને એકરૂપ છે। એપી એ ખૂણો એ તથા ખૂણા ડી ને દુભાગે છે એટલે બે સમાન ભાગમાં વિભાજન કરે એટલે આ બે ખૂણાને આપણે સમાન બતાવવા પડે અને એપી એ બીસી નો લંબ દ્વિભાજક છે। એપી એ બીસી નો લંબ દ્વિભાજક, લંબ દ્વિભાજક એટલે કે કાટખૂણો બનાવે છે અને સમાન ભાગમાં વિભાજન કરે એટલે કે બીપી અને સીપી નો માપ સમાન થાય છે એવું આપણે સાબિત કરવાનું છે। મિત્રો, અહીંયા આગળ સૌપ્રથમ આપણને જે માહિતી આપેલી છે કે એ બી સી અને ડી બી સી એ એક જ પાયા બી સી ઉપર આવેલા છે તો લખી શકીએ અહીંયા આગળ ત્રિકોણ એ બી પી અને ત્રિકોણ ડી બી સી એક જ પાયા બી સી પર આવેલા છે અને બીજું કીધું છે કે એ બંને ત્રિકોણો કેવા છે સમમિત દ્વિબાજુ એટલે આપણે લખી શકીએ એબી બરાબર એસી। ત્રિકોણ એબીસી માં કઈ બે બાજુ સમાન? એબી એસી અને ડીબીસી માં જે વાત કરીએ તો બીડી સીડી અથવા ડીબી બરાબર બીસી આ બે બાજુ કેવી છે સમાન છે। ઓકે, ચાલો હવે આપણે પહેલી વસ્તુ એટલે કે ત્રિકોણ એબીડી અને ત્રિકોણ એસીડી માટે વાત કરીએ તો લખી શકીએ અહીંયા આગળ પહેલી વસ્તુ ત્રિકોણ એબીડી અને ત્રિકોણ એસીડી માં। ઓકે, ચાલો આ બે ત્રિકોણ માટે વાત કરવાની છે અને એના માટે મિત્રો આપણે કેટલીક શરતો જોઈ ગયા છે, બાકુબા, ત્યાર પછી આપણે વાત કરેલી બાબાબા, ખુખુબા, તો આવી શરતોને આધારે આપણે આ બે ત્રિકોણોને એકરૂપ બતાવવાના છે। બાબાબા શરત, એ જ રીતે કાકોબા, કાટખૂણો કર્ણ બાજુ। તો અહીંયા આગળ આપણે વાત કરીએ મિત્રો તો કે અહીંયા આગળ એબીડી અને એસીડી માં પહેલી વસ્તુ આપણને આપેલી છે કે એબી બરાબર એસી આ બે બાજુ સમાન આપી દીધી છે। એબી બરાબર એસી અહીંયા આગળ કીધું છે, એ જ રીતે એબીડી માં બીજી બાજુ આવશે બીડી અને સીડી પણ સમાન છે તો લખી શકાય ડીબી બરાબર ડીસી
એ પણ સમાન છે અને AD બાજુ બંને ત્રિકોણમાં કેવી બાજુ છે સામાન્ય બાજુ તો આપણે લખી શકીએ કે AD બરાબર AD કેમ કારણ કે સામાન્ય બાજુ છે સામાન્ય બાજુ હોય એટલે કે એક જ બાજુ હોય તો એ બંનેનો માપ કેવો થશે સમાન તો અહીંયા આગળ આ ABD અને ACD ત્રિકોણમાં ત્રણે ત્રણ બાજુ કેવી છે એકરૂપ અનુરૂપ બાજુઓ એકરૂપ છે માટે બંને ત્રિકોણોને આપણે કેવા કહી શકીએ એકરૂપ ત્રિકોણો કહી શકાય છે ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ ACD કઈ શરત મુજબ બા 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 શરત મુજબ ઓકે અને પરિણામ નંબર 1 આપણો સાબિત થઈ જાય છે અને એના આધારે બીજા અનુરૂપ અંગો પણ કેવા થશે એકરૂપ તો આપણને જે જરૂરી છે તો એનો આ ખૂણો BAD અને CAD આ ખૂણો કેવા થશે એકરૂપ થાય છે તો લખી શકીએ કે ખૂણો BAD બરાબર ખૂણો CAD કઈ તેના આધારે CP એટલે કે બે ત્રિકોણો એકરૂપ હોય તે તેના અનુરૂપ અંગો પણ કેવા થશે એકરૂપ થાય છે ઓકે ચાલ એટલે આપણી આ પહેલી વસ્તુ અહીંયા આગળ એકરૂપ સાબિત થઈ જાય છે ચાલો બીજી વસ્તુ તો કે ત્રિકોણ ABP અને ACP માટે વાત કરીએ તો અહીંયા આગળ લખી શકીએ કે ત્રિકોણ ABP અને ત્રિકોણ ACP માં ચાલ હવે ABP અને ACP ત્રિકોણ માટે વાત કરવાની છે મિત્રો તો અહીંયા આગળ પહેલી વસ્તુ AB અને AC બાજુ આપણને સમાન આપી છે તો આમાં પણ લખી શકાય AB બરાબર AC ઓકે ચાલ ત્યાર પછી આપણે જોઈએ તો અહીંયા આગળ બીજી વસ્તુ આપણે પહેલી શરત ના આધારે સાબિત કરી ગયા BAD બરાબર CAD BAD બરાબર CAD તો એને આપણે આ રીતે પણ લખી શકીએ BAD ને BAP લખી શકાય અને CAD ને CAP એક જ ખૂણો છે તો લખી શકીએ અને અહીંયા આગળ આપણે CPCT ના આધારે એટલે કે બે ત્રિકોણો સાબિત કરેલા છે એને આધારે લખી જ ગયા છે તો કે ખૂણો કયો છે BAP બરાબર ખૂણો CAP અહીંયા આગળ પરિણામ એકને આધારે આપણે લખી ગયા છે એ જ રીતે આમાં પણ AP બાજુ બંને ત્રિકોણમાં કેવી છે AP બાજુ સામાન્ય બાજુ તો લખી શકીએ કે AP બરાબર AP કેમ સામાન્ય બાજુ છે અને સામાન્ય બાજુ હોય એટલે કે બંનેમાં એકને એક જ બાજુ હોય તો તેના માપ કેવા થશે સમાન તો મિત્રો આ બે ત્રિકોણ ABP અને ACP માં આપણે જોઈએ તો AB AC એ ખૂણો આ બાજુ એ ખૂણો AP AP એટલે કે બાજુ ખૂણો બાજુ તો આ ત્રિકોણ એકરૂપ લખી શકાય તો અહીંયા આગળ લખી શકીએ કે ત્રિકોણ ABP એકરૂપ ત્રિકોણ ACP કઈ શરત મુજબ તો કે બાખુ બા શરત મુજબ ઓકે આ બંને ત્રિકોણ એકરૂપ થશે અને એ બંને ત્રિકોણ એકરૂપ થાય એટલે એના અનુરૂપ અંગો પણ કેવા થશે એકરૂપ તો એના અનુરૂપ અંગોમાં આપણને જે જરૂરી છે તો ABP અને ACP માં PB અને PC આ બંને બાજુ પણ કેવી થશે એકરૂપ થાય છે તો અહીંયા આગળ લખી શકીએ આપણે કે PB બરાબર PC CP CT એટલે કે બે ત્રિકોણો એકરૂપ હોય તો તેના અનુરૂપ અંગો પણ કેવા થશે એકરૂપ થાય છે માટે આ બે બાજુ PB અને PC બાજુ કેવી થાય છે સમાન ઓકે ચાલો હવે આપણી બે વસ્તુ અહીંયા આગળ આ બીજી વસ્તુ પણ સાબિત થઈ ગઈ ત્રીજી વસ્તુ AP એ A તથા D ને AP A તથા D ને ડૂબાડે છે
त्रिकोण माटे वात करीए तो के त्रिकोण डीबीपी अने डीसीपी माटे वात करीए तो अहींया आगळ लखी शकीए के त्रिकोण डीबीपी अने त्रिकोण डीसीपी मा चलो मित्रों तो अहींया आगळ जोईए आपणे डीबीपी अने डीसीपी त्रिकोण मा ओके तो आ बाजू एकरूप आपेली छे ओके अने आ बाजू पण आपणे जोई गया के PB बराबर PC અને DP બાજુ એમાં સામાન્ય બાજુ એટલે 3 3 બંને ત્રિકોણની અનુરૂપ બાજુઓ કેવી થાય છે સમાન થાય છે એટલે એના આધારે એ બે ત્રિકોણોને પણ આપણે એકરૂપ લખી શકાય છે તો અહીંયા આગળ પહેલા લખી દઈએ કે BD બરાબર અથવા DB બરાબર DC જે વસ્તુ આપણને આપેલી છે ત્યાર પછી આપણે જોયું કે PB બરાબર PC અહીંયા આગળ જોઈ ગયા त्यार पछी डीपी बाजू बराबर डीपी केम सामान्य बाजू छे अने सामान्य बाजू होय एटले समान थाय चल तेना आधारे लखी सके के त्रिकोण डीबीपी एकरूप त्रिकोण डीसीपी एटले के आ बे त्रिकोण पण केवा थाय छे मित्रों एकरूप थाय છે અને એ એકરૂપ થાય એટલે આ ખૂણો અને આ ખૂણો પણ કેવા થશે એકરૂપ એટલે લખી શકો તમે ખૂણો BDP બરાબર ખૂણો CDP ઓકે ચાલ આવે છે ચાલ તો અહીંયા આગળ આના આધારે આપણે હવે ત્રીજી શરત સાબિત કરવાની છે તો અહીંયા આગળ આપણે જોઈ ગયા કે પહેલી વસ્તુ કે ABD અને ACD ત્રિકોણ ABD અને ACD ત્રિકોણ કેવા થયા એકરૂપ એટલે આ બે ખૂણા પણ એકરૂપ થયા તો એના આધારે આપણે જોઈ ગયા છે કે ત્રિકોણ ABP ABP અને ત્રિકોણ ACP માં ખૂણો BAD અથવા તો આખો ખૂણો પણ લખી શકો BAP બરાબર ખૂણો CAP ઓકે અને અહીંયા આગળ જોયું આપણે કે BDP એટલે કે આ ખૂણો અને CDP ખૂણો એકરૂપ થાય છે એટલે એના આધારે જો આ બંને સમાન આ બંને સમાન એટલે AP એ ખૂણો A ને દુભાગે દુભાગે એટલે બે સમાન ભાગમાં વિભાજન કરે છે આ બે ખૂણા સમાન છે આ બે ખૂણા સમાન છે માટે AP જે છે એ ખૂણો A અને ખૂણો D ને દુભાગે છે તો અહીંયા આગળ લખી શકીએ આપણે કે AP એ ખૂણો A તથા ખૂણો D ને દુભાગે છે ઓકે મિત્રો આ રીતે અહીંયા આગળ આ બે ખૂણા એકરૂપ છે માટે AP એ A તથા D ને શું કરે છે દુભાગે છે ઓકે ચાલો હવે લાસ્ટ ચોથી વસ્તુ માટે વાત કરવાની છે મિત્રો આપણે તો ચોથી વસ્તુમાં આપણે જોઈએ તો કે અહીંયા આગળ કીધું છે AP એ BC નો લંબ દ્વિભાજક છે AP એ BC નો લંબ દ્વિભાજક લંબ લંબ એટલે કે અહીંયા આગળ 90 ડિગ્રીનો ખૂણો બનતો હોવો જોઈએ અને દ્વિભાજક દ્વિભાજક એટલે PB અને PC નું માપ સમાન હોવું જોઈએ કે આપણે સાબિત કરી ગયા છે કે અહીંયા આગળ PB અને PC નું માપ કેવું છે સમાન છે હવે આપણે એટલું સાબિત કરવાનું છે કે અહીંયા આગળ આ બે ખૂણા જે છે એ કાટખૂણા છે એવું આપણે સાબિત કરવાનું છે તો મિત્રો તમે જોઈ શકો છો કે ત્રિકોણ APB અને APC માં અહીંયા આગળ આ બંને કેવા ખૂણા થશે રેખિક જોડના ખૂણા થાય અને રેખિક જોડના ખૂણા હોય એટલે એ બંને કેવા હોય પૂરક હોય તો ચોથી વસ્તુ માટે આપણે લખીએ કે અહીંયા આગળ ખૂણો ત્રિકોણ કયા બે ત્રિકોણ APB અને ત્રિકોણ APC માં ખૂણો
एपीबी वट्टा खूणो एपीसी बराबर 180। शा माटे? कारण के रेखिक जोड़ना खूणा होवाथी, अने रेखिक जोड़ना खूणा होय एटले केवा होय? पूरक होय। एमनो सरवाळो 180 थाय। हवे मित्रों अहींया आगळ एपीबी अने एपीसी ए बन्ने त्रिकोण आपणे एकरूप साबित करी गया छे, माटे आ बन्ने खूणा पण केवा थाय? एकरूप। तो आपणे लखी शकीए के खूणो एपीबी बराबर खूणो एपीसी, कारण के आ बन्ने त्रिकोणो एकरूप छे, माटे ए बन्ने खूणा समान थशे। एना माटे तो अहींया आगळ बन्ने नो सरवाळो 180 ने बन्ने खूणा केवा छे? समान। એટલે બંને ખૂણાનું માપ, ધારો કે આનું માપ કેટલું છે તેટલું જ આનું માપ છે, આનું માપ x તો આનું માપ પણ x, એટલે કે x વત્તા x બરાબર 2x, તો 2x બરાબર 180, માટે x બરાબર કેટલું આવશે? 180 ભાગ્યા 2 એટલે કે 90, એટલે કે આ બંને સમાન છે, માટે એ બંને ખૂણાનું માપ કેટલું આવશે? 90 થાય છે। ઓકે, માટે આ બંને ખૂણાનું માપ 90 થઈ ગયું, અને આ બંને બાજુ કેવી છે? समान छे, जे आपणे ऊपर लखी गया छे के PB बराबर PC, तो बन्ने वस्तु एटले के PB बराबर PC छे, अने APB अने APC नु माप केटलो आव्यो मित्रो? 90। माटे तमे लखी सको नीचे वाक्य के AP ए BC नो लंब द्विभाजक छे, AP ए BC नो लंब द्विभाजक। ओके, तो आ रीते मित्रों सरळ ध्यान में राखी ने, एकदम सरळ राखा छे, सरळ ध्यान में राखी ने तमे एने साबित करी सको छो। थैंक यू मित्रों।